નમસ્કાર સ્વાગત છે આપનું અરવલી સમાચારમાં અને બુલેટિન સાથે હું શુમાસુમ સમાચારોની શરૂઆત કરી હેડલાઇન્સથી અમદાવાદમાં ડિસેમ્બરમાં ઠંડીનો પારો બાર ડિગ્રી પહોંચવાની શક્યતા અગિયાર શહેરમાં પારો ચૌદ ડિગ્રીથી નીચે નલિયામાં અગિયાર પોઈન્ટ નવ ડિગ્રી નોંધાયો પહેલીવાર ભાજપે ત્રણ મહિલાને ટિકિટ આપી ઓગણીસો નેવુંથી અત્યાર સુધી છ ને તમામ જીતી વરાછાના સત્તાણું ટકા જારી કરંજના પંચાણું ટકા મતદાન મથક સંવેદનશીલ શહેર જિલ્લામાં ચાર હજાર છસો સડત્રીસમાંથી એકતાળીસ ટકા મતદાન મથકો સંવેદનશીલ બે હજાર બારથી અસ્તિત્વમાં આવેલી મજૂરા બેઠક પર ભાજપનો દબદબો જીએસટી નોટબંધી વચ્ચે પણ સંઘવીએ પંચ્યાસી હજારથી વધુની લીડ મેળવી હતી આવક બમણી થતા શાકભાજીના ભાવ સિત્તેર ટકા સુધી પૂર્વીય ઠંડા પવનોની અસરથી અમદાવાદ સહિત રાજ્યના અગિયાર શહેરોમાં ઠંડીનો પારો પંદર ડિગ્રી નોંધાયો છે પરંતુ મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થયો નથી નવેમ્બરની પંદર તારીખ પછી રાજ્યમાં ઠંડી ક્રમશઃ વધે છે. જેમ કે ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડી જોર પકડતી હોવાનું હવામાન વિશેષज्ञ જણાવી રહ્યા છે. ડિસેમ્બરમાં શહેરમાં ઠંડીનો પારો 12 ડિગ્રીએ પહોંચી શકે છે. હવામાન વિભાગ મુજબ ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 14.2 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યના 11 શહેરોમાં ઠંડીનો પારો 14 ડિગ્રીની નીચે પહોંચતા ઠંડકમાં વધારો થયો છે. રાજ્યમાં અગિયાર પોઈન્ટ નવ ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાય છે આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યમાં ક્રમશઃ ઠંડી વધવાની શક્યતા છે હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલે જણાવ્યું કે મોટે ભાગે રાજ્યમાં ડિસેમ્બર જાન્યુઆરીમાં સૌથી વધુ ઠંડી પડતી હોય છે ડિસેમ્બરની શરૂઆતની સાથે લઘુત્તમની સાથે મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થવાની ઠંડીમાં વધારો થતો હોય છે શિયાળાની શરૂઆત થતાની સાથે જ શહેરમાં શાકભાજીની આવકમાં બમણો વધારો થયો છે જેથી શાકભાજીના ભાવ સિત્તેર ટકા સુધી ગગડી ગયા છે ગત મહિને કોબી બાવીસ રૂપિયે કિલો હતી જે હાલ સાતથી દસ રૂપિયે કિલો છે જ્યારે ફ્લાવર પાંત્રીસ રૂપિયા કિલો હતું જે પંદરથી વીસ રૂપિયા કિલોએ મળી રહ્યું છે ટામેટા ચાલીસ રૂપિયે કિલો હતા જે દસ થી પંદર રૂપિયે કિલો મળી રહ્યા છે ખાસ કરીને શાકભાજીની આવકમાં વધારો થવાને કારણે ભાવમાં મોટા પ્રમાણમાં કડાકો જોવા મળ્યો હતો તેમજ 24 ઓક્ટોબર ની આસપાસ કાંદાની આવક 250 ટન હતી જે 24 નવેમ્બર ની આસપાસ ઘટીને 230 થી 240 ટન થઈ ગઈ છે તો દૂધીની આવક રોજની 15 ટન હતી જે હાલ 10 ટન આવી રહી છે જેથી કાંદાના ભાવ 15 થી 17 જ્યારે દૂધીના ભાવ 6 થી 10 રૂપિયા થઈ ગયા છે થોડા દિવસમાં કાંદાની આવક વધશે મતદાન ને હવે ઘણા ત્રણ દિવસો બાકી છે ત્યારે 26 નવેમ્બરે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વડદરામાં પ્રચાર માટે મેદાને ઉતરી રહ્યા છે અમિત શાહ શહેરોમાં ભાજપના ઉમેદવારોનો પ્રચાર કરશે પરંતુ વિશેષ રીતે સયાજીગંજ બેઠકના ઉમેદવાર કેયુ રોકડિયાનો પ્રચાર કરવા તેઓ આવી રહ્યા હોવાનું સ્પષ્ટ થયું છે છવ્વીસ સાંજે ગૃહપ્રધાન અમિત શાહ મહેસાણા નગર મેદાન ખાતે સભાને સંબોધન કરશે જેને લઈને તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે વિચિત્ર વિધાનસભાની છૂટણીને લઈને તમામ પક્ષો એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે પોતાના તમામ ઉમેદવારોને જીતાડવા માટે પણ પ્રયાસો કરી રહ્યા છે જેમાં તમામ આગેવાનો પણ જોતરાયા છે અને સ્થળ પરની તમામ બાબતોનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું વર્ષ 2012 માં અસ્તિત્વમાં આવેલી મજૂર વિધાનસભામાં વેપારી અને શિક્ષિત વર્ગના મતદારોનું બહુલ્ય છે અહીં કુલ બે લાખ ઇઠ્યોતેર હજાર નવસો સડસઠ મતદારો છે જેમાં એક લાખ એકાવન હજાર સાતસો પુરુષ મતદાર અને મતાધિકારનો ઉપયોગ કરશે રાજસ્થાની જૈન સમાજ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ તેમજ કાપડ વેપારીઓના પ્રભુત્વવાળી મજુરા બેઠક પર છેલ્લી બેટમથી ભાજપના હર્ષ સંઘવી ચૂંટાઈને રાજ્યના ગૃહમંત્રી બન્યા હતા

સુરત શહેર અને જિલ્લામાં કુલ ચાર હજાર છ સડત્રીસ મતદાન મથકો છે જેમાંથી એકતાળીસ ટકા મતદાન મથકો સંવેદનશીલ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે

વરાછા સહિતના વિસ્તારોમાં પાટીદાર આંદોલન મતદાન અને સંવેદનશીલ કેટેગરીમાં મૂકવામાં આવ્યા હતા સમાચારોમાં આગળ વાત કરી આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પહેલીવાર ભાજપે ત્રણ મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે જેમાં એક ટક્કર બાપા નગરથી કંચન રાદડીયા નરોડાથી ડોક્ટર પાયલ

આ આંકડો પણ પહેલીવાર ચૂંટણીમાં જોવા મળ્યો છે આ શહેરની સોળમાંથી નરોડા બેઠક એવી છે જેમાં ઓગણીસો નવ્વાણું થી ભાજપ મહિલા ડોક્ટર ને જ ટિકિટ આપે શેખ માત્ર છે ટિકિટ ફાળવણી ન હતી કોંગ્રેસે ઓગણીસો નેવમાં નરોડા બેઠક પર ડોક્ટર ગીતાબેન દક્ષિણીને ટિકિટ આપી હતી પરંતુ તે હારી ગયા હતા આ વર્ષે શહેરની સોળ બેઠકો પર ભાજપે સૌથી વધુ ત્રણ મહિલા ઉમેદવારો જ્યારે કોંગ્રેસે બે મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે આપે એકે મહિલાને ટિકિટ આપી નથી ભાજપે નરોડ બેઠક પર પાયલ કુકરાણી નગરમાં કંચન રાદડીયા અસારફામાં દર્શનાબેન વાઘેલાને ટિકિટ આપી ચાર રસ્તા શર્મા કોમ્પલેક્ષ લીમડા ચોક થઈને સફેદ ટાવર ચોક સુધી રોડ શો કર્યો હતો રોડ શોમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નાંદોદ વિધાનસભા બેઠકના આપના ઉમેદવાર પ્રફુલ વસાવા પણ જોડાયા હતા સફેદ ટાવર ખાતે મુખ્યમંત્રી માને પોતાની ગાડીમાંથી સંબોધન કર્યું હતું સંબોધનમાં ભગવંત કહ્યું કે દુકાનમાં બેઠેલા વેપારીની દુકાન પર ઝંડો ભાજપનો છે પરંતુ ઈશારો મને કરે છે ઝાડુ પર વોટ આપીશું મતદારોને કહ્યું કે ભલે તેમજ વોટ આમ આદમી પાર્ટીને આપજો ભગવંત માને શાયરાના અંદાજમાં કહ્યું કે વોટ અમને આપજો અને ત્યારબાદ જો અમે કરેલા વાયદા પર ખરા ના ઉતરીએ તો અમે મોઢું નહીં બતાવીએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાના ઉના વિધાનસભા બેઠક પર ચૂંટણી પ્રચાર મનસુખભાઈ ના અધ્યક્ષ સ્થાને ઉના ખાતે પટેલ સમાજની સભા યોજાઈ ઉનાના ભાજપના ઉમેદવાર કેસી રાઠોડના સમર્થનમાં સંબોધિત સભા સભામાં મોટી સંખ્યામાં પાટીદાર સમુદાય ઉપસ્થિત રહ્યો હતો તો ગીર સોમનાથ જિલ્લાના ઉના બેઠક પર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા પ્રચાર સભા સંબોધવામાં આવી હતી ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારની ડબલ એન્જિનની પરિભાષામાં મંત્રી મનસુખ માંડવીયાએ ટ્રિપલ એન્જિનની પરિભાષા આપી હતી કેન્દ્ર અને રાજ્ય સરકાર ચારે ભાજપની હોય ત્યારે સ્થાનિક ધારાસભ્ય પણ ભાજપનું હશે તો સરકાર ટ્રિપલ કામ કરશે ભાજપના પ્રધાન પાસે ગણતરીના દિવસોમાં ખેડૂતો માટે ભાજપ દ્વારા છેલ્લા તેમજ વર્ષોમાં કરવામાં આવેલા કામગીરી ગણાવતા મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં ખેડૂતોને મળતી વીજળી અને પાણી સમગ્ર દેશમાં આદર્શરૂપ છે

તેઓએ પાટીદાર સમાજ સહિત અન્ય સમાજને અનુરોધ કર્યો હતો છોટાઉદેપુરના ક્વાંટ ખાતે જેતપુર બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાધિકા રાઠવાના સમર્થનમાં પંજાબના સીએમ માનનો ભવ્ય રોડ શો યોજાયો હતો

જેતપુર બેઠકના ઉમેદવાર રાધિકા રાઠવા માટે પ્રચાર કરી જીતાડવા લોકોની અપીલ કરી હતી જેતપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા અને ઉદયપુર બેઠક ઉપર ઉમેદવાર રાજુ રાઠવા કે જેઓ સુખરામ રાઠવાના જમાય છે તેમના ઉપર કટાક્ષ કરતા કોંગ્રેસ ભાજપને એક જ પાર્ટી ગણાવી લોકો તેમનો જવાબ આપશે તેમ જણાવ્યું હતું મોરબી જિલ્લામાં આવતી ટંકારા પડધરી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારના ચૂંટણી કાર્યાલયનું પડધરી ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને આ તકે તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં બનાવેલ પોતાના રેકોર્ડને આ ચૂંટણીમાં બે હજાર બાવીસ વિધાનસભા ગુજરાત ભારતીય જનતા પાર્ટી પોતે જ પોતાનો રેકોર્ડ તોડશે અને નવો રેકોર્ડ બનાવશે માંડવિયાએ વિજય વિશ્વાસ સાથે ફરી વધુ એકવાર ભાજપ જ આ વખતે વિધાનસભામાં પોતાની જીતનો રેકોર્ડ તોડી ભવ્ય રીતે વિજય બનશે તેવી લાગણી સાથે વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હાલમાં ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબી જિલ્લાની ટંકારા પડધારી બેઠકોના ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરિયાના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની પડધારી ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાર મનસુખભાઈ હસ્તે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓએ સભાને સંબોધન કર્યું હતું બીજી તરફ નજર કરીએ તો વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામી ગયો છે વિધાનસભાના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર પ્રસંગમાં વ્યસ્ત બન્યા છે ત્યારે ઘીરના ઘાટ જંગલોની અંદર વસતા નેસડાના મતદારોને આકર્ષવા માટે અને મતદાન માટે ધાર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારે જેવી કાકડિયા બાઇક લઈને ઘીરના નેસડામાં પહોંચીને મતદાન કરવાની અપીલ કરતા જોવા મળ્યા હતા ત્યારે આઝાદીના પંચોતેર વર્ષ બાદ કોઈ ઘીરના નેસડામાં ઉમેદવાર રોડ રસ્તા ન હોવાને કારણે બાઇક પર નેસડા સુધી પહોંચીને મતદાનની અપીલ કરતા ભાજપના ઉમેદવાર જેવી કાકડિયાએ ખાંભા ગીરના નેસડામાં છે જંગલોની અંદર આવેલું આ વિસ્તારમાં વધુ પડતું હોય અને સિંહોની સુરક્ષા માટે કાચા રોડ રસ્તા પર જેવી કાકડીયા બાઇક લઈને નિસવાડા તેમજ નેસડામાં પહોંચીને ચાની ચુસ્કીની મજા માણી હતી અને મતદારોને ભાજપ તરફે તેમજ ભાજપ મતદાન થવાની અપીલ કરતા રહેતા મહિલા અને યુવાન માલધારીઓએ હર્ષ વ્યક્ત કરી બે હજાર બાવીસની ની ચૂંટણીમાં ચોક્કસપણે મતદાન કરવાની ખાતરી આપી હતી ચૂંટણી આવે અને નેતાઓ મતદારો સુધી પહોંચવા આધુનિક યુગમાં

તો આ આજના અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત